નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 5મો, જેનું નામ છે તમે સાપથી ડરો છો કે, આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STDF 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે, જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે, જરૂરથી ડાઉનલોડ કરજો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 5, તમે સાપથી ડરો છો કે. સૌ પ્રથમ પ્રશ્ન 1, વાતચીત, જેમાં પહેલો પ્રશ્ન, સાપ વિશે તમે શું શું સાંભળ્યું છે કહો. તો સાપ વિશે ઘણી બધી માન્યતાઓ મેં સાંભળી છે, જેમાંથી થોડીક નીચે પ્રમાણે છે કે બધા જ સાપ ઝેરી હોય છે, સાપ ઉડી શકે છે, નાગ મદારીની બીન સાંભળી ડોલે છે, કેટલાક સાપ 2 મોં વાળા હોય છે, નાગના માથા પર મણી હોય છે, સાપ 100 ફૂટથી વધુ લાંબા હોય છે, ઘણા સાપ 100 વર્ષથી વધુ ઉંમર વાળા હોય છે અને આવા સાપને મૂછો હોય છે, સાપનું ઝેર તેના લોહીમાં રહેલું હોય છે, સાપને મારી નાખો તો નરને મારતા માદા અને માદાને મારતા નર બદલો લે છે, સાપની કાચલી તિજોરીમાં રાખવાથી લક્ષ્મી ઘરમાં આવે છે, સાપ ખજાનાની ચોકી કરે છે, કેટલાક સાપના પડછાયાથી મનુષ્ય આંધળો બની શકે છે. આવી માન્યતાઓ મેં સાંભળેલી છે. બીજો પ્રશ્ન, તમે સાપ ક્યાં ક્યાં જોયા છે? તો મેં પ્રાણી સંગ્રહાલયમાં કાચની કેબિનોમાં પુરાયેલા ઘણા સાપ જોયા છે, પરંતુ ખુલ્લામાં સાપને મેં એકવાર મારા ખેતરમાં જોયો હતો. ત્રીજો, તમારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો તમે શું કરશો? તો મારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો સૌ પ્રથમ પરિવારના બધા સભ્યોને હું સાપથી સુરક્ષિત અંતરમાં રાખવાનું જણાવું, ત્યારબાદ અનુભવી વ્યક્તિ કે સાપ પકડનાર વ્યક્તિ સંસ્થાનો સંપર્ક કરી સાપને પકડીને તેના રહેઠાણ જેવા કે અવાવરું જગ્યા કે જંગલમાં પાછો છોડી આવવાની વ્યવસ્થા કરવા જણાવું. ચોથો પ્રશ્ન, કોઈને સાપ કરડે તો શું કરવું જોઈએ? તો જ્યારે કોઈને સાપ કરડે ત્યારે અંગ પર તેના કરડિયાની બાજુની ઉપરની બાજુ સખત રીતે મજબૂત દોરી અથવા કપડું બાંધી દેવું જોઈએ, કે જેથી જો સાપ ઝેરી હોય તો તેનું ઝેર આખા શરીરમાં ન ફેલાય. પછી તેને નજીકની હોસ્પિટલમાં લઈ જઈને સારવાર અપાવવી જોઈએ. જો સાપ ઝેરી હોય તો તેને ઝેર વિરોધી રસી અપાવવી જોઈએ. પાંચમો, નાગપાંચમે શું શું કરવામાં આવે છે? તો નાગપાંચમે ઘરની સ્ત્રી દ્વારા નાગ દેવતાનું વ્રત રાખવામાં આવે છે. આ વ્રતમાં સવારે નાહી ધોઈને પણિયારે કંકુથી નાગ આળેખવામાં આવે છે, તેને ધૂપ દીપ નારિયેળનો પ્રસાદ અને કુલેરનું નૈવેદ્ય ધરવામાં આવે છે. જે સ્ત્રીએ આ વ્રત કર્યું હોય તે સ્ત્રી આગળના દિવસે બનાવેલ બાજરીનો રોટલો દિવસમાં 1% જમે છે, બાકીનો દિવસ ઉપવાસ કરે છે, નાગપાંચમની વ્રત કથાનું શ્રવણ કથન કરે છે. છઠ્ઠો પ્રશ્ન, ઉપવાસ અને વ્રતમાં શું ફેર છે? તો નિયમ તરીકે 24 કલાક કે એનાથી વધુ સમય માટે ખોરાક ન લેવાની ક્રિયાને ઉપવાસ કહે છે. વ્રત એટલે નિયમ લઈને આચરવામાં આવતી સંયમાત્મક ધાર્મિક ક્રિયા. પ્રશ્ન 2, પાઠની શરૂઆતની 10 લીટી ધ્યાનથી વાંચો, પછી ઘટનાની સામે સોનલે શું કર્યું તે જોડો. જેમ કે ભાભી પાણિયારા પર નાગનું ચિત્ર આલેખતા હતા તેથી સોનલને અચરજ થયું. બીજું, તું ત્યાં ઊભી રહે અને ધ્યાનથી જો, તો સોનલ પાણિયારા પાસે પાછી ગઈ. ત્રીજું, કુલેરનું નૈવેદ્ય ધર્યું હતું તો તેની સામે આવશે, સોનલના મોંમાં પાણી આવ્યું. ચોથું, ભાભી ગઈકાલનો બનાવેલો રોટલો આજે એકવાર ખાશે તો એમાં એમ શું કરવા કરતા હશે તેવો પ્રશ્ન થયો. ત્યાર પછી પ્રશ્ન 3, સોના આવું કોને પૂછે કે કહે? પેલું, ભાભી આજે પાણિયારા પર નાગ કેમ આળેખે છે? તો તેના બાને કહે, ભાભી નાગને બદલે ઉંદરનું ચિત્ર આળેખે તો શું થાય? તેના ભાઈને કહે છે. ત્રીજું, મને તો નાગની વાતો સાંભળીને બહુ બીક લાગે છે, તો તેના ભાઈને કહે છે. ચોથું, તો મદારીની મોરલીએ સાપ ડોલે છે એ વાત ખોટી? તો તેના ભાઈને કહે છે.
ત્યાર પછી ચાર જોડીમાં ચર્ચા કરો અને નીચેના વિધાનો પૈકી જે વિધાનોમાં સાપ વિશેની હકીકત રજૂ થઈ હોય તો હા અને સાપ વિશે પ્રવર્તતી ખોટી માન્યતા રજૂ થઈ હોય તો ના લખો. તો સાપ દૂધ પીએ છે તો તે હા અને ના બંને આવશે. સાપને બે જીભ હોય છે તો તે ના. ત્રીજું, નાગનો મણી બહુ કિંમતી હોય છે તો તે ખોટી વાત છે માટે ના આવશે. સાપ ઘરડો થાય ત્યારે તેને મૂછો ફૂટે છે તો પણ ખોટી વાત છે, ના આવશે. પાંચમું, સાપ પૂરેપૂરી કાચલી ઉતારી ના શકે તો માંદો પડી જાય તો તે સાચું છે માટે હા આવશે. છઠ્ઠું, બધા સાપ ઝેરી હોતા નથી તે પણ સાચું છે માટે હા આવશે. સાતમું, સાપ બહુ દૂર જોઈ શકે છે તો તે ખોટું છે માટે ના આવશે. આઠમું, સાપને કાન હોતા નથી તો તે સાચું છે માટે હા આવશે. પ્રશ્ન પાંચ, ઉદાહરણ વાંચો, સમજો અને આવા બીજા વાક્યો અને તેનો અર્થ લખો. જેમ કે, બધા સાપ ક્યાં ઝેરી હોય છે? તેનો અર્થ છે, બધા સાપ ઝેરી હોતા નથી. એવી રીતે, બધા છોકરા ક્યાં તોફાની હોય છે? તો બધા છોકરા તોફાની હોતા નથી. બધા દિવસો ક્યાં સારા હોય છે? તો બધા દિવસો સારા હોતા નથી. બધા કામ ક્યાં અઘરા છે? તો બધા કામ અઘરા હોતા નથી. પ્રશ્ન છ, કૌંસમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી શબ્દ સમૂહ માટેનો સાચો શબ્દ લખો. જેમાં, ભાભી આજ પાણિયારા પર નાગનું ચિત્ર આલેખતા હતા. પાસે પૂજા સામગ્રી પડી હતી. તેમણે કુલેરનું નૈવેદ્ય ધર્યું હતું. આજે એક ટાણું પણ કરશે. તો જે ગુલાબી રંગથી આપણે બતાવેલા છે તે શબ્દો આપણા શબ્દ સમૂહ માટેના એક શબ્દો છે. સાતમો પ્રશ્ન, લીટી દોરેલ રૂઢિપ્રયોગનો અર્થ કૌંસમાંથી શોધી તેની નીચે લીટી દોરો. આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી તમે બીજું વાક્ય બનાવો. જેમાં પહેલું, કુલેર જોઈને સૌના મોંમાં પાણી આવી ગયું. તો જેનો અર્થ થશે, ગમતી વસ્તુ ખાવાની તીવ્ર ઈચ્છા થઈ. જેનું વાક્ય થશે, સાંજે મમ્મી જમવામાં છોલેપુરી અને ગુલાબજાંબુ બનાવવાની છે તેવું જાણ્યું ત્યારે મિનલના મોંમાં પાણી આવી ગયું. બીજું, બાઈએ સોનાને માંડીને વાત કહી. જેનો અર્થ થાય, શરૂઆતથી બધી વાત કહી. વાક્ય હશે, ફિલ્મ જોઈને આવેલા રાકેશ તેના મિત્રોને ફિલ્મ વિશે માંડીને વાત કહી. ત્રીજું વાક્ય, સોનાને જવાબ ના આવડતા ભાભી એની વહારે આવ્યા. જેમાં વહારે આવ્યા તેનો અર્થ થશે, મદદે આવ્યા. વાક્ય, સપનાને ગણિતના દાખલા આવડતા ન હોવાથી તેનું ગૃહ કાર્ય કરવા માટે પપ્પા તેની વહારે આવ્યા. પ્રશ્ન આઠ, સાપને લગતી કોઈ પણ ત્રણ કહેવતો શોધો અને તેના અર્થ લખો. જેમાં ઉદાહરણ છે કે, સાપ કાઢતા ઘો પેઠી. જેનો અર્થ થાય, એક મુશ્કેલી દૂર થતા બીજી મુશ્કેલી આવી. તો પેલી કહેવત, સાપ મરે અને લાકડી તૂટે નહીં. જેનો અર્થ, નુકસાન વગર કામ થઈ જાય. બીજી, સંઘરીય સાપ પણ કામનો. જેનો અર્થ છે, સાચવીને રાખેલી નજીવી વસ્તુ પણ ઉપયોગી થાય. ત્રીજું, સાપ ગયા અને લીસોટા રહ્યા. જેનો અર્થ થાય, સમયની સાથે વૈભવ જવો અને યાદો રહેવી. ત્યાર પછી નવમો પ્રશ્ન, પહેલા અને છેલ્લા શબ્દ વચ્ચે ક્રમિક એક એક નવા શબ્દ ઉમેરી નાનાથી મોટા પાંચ વાક્યો બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરો. જુઓ, અહીં આપણને આજે વરસાદ પડ્યો તેનું ઉદાહરણ આપેલું છે. આ પ્રકારે આપણે વાક્ય બનાવવાના છે કે, સાપ જોયો તો મેં શાળાએ જતા સાપ જોયો. મેં શાળાએ જતા સુભદ્રા કાકીના ખેતરમાં સાપ જોયો. મેં શાળાએ જતા સુભદ્રા કાકીના ખેતરમાં લીમડા નીચે સાપ જોયો. ચોથું, મેં શાળાએ જતા સુભદ્રા કાકીના ખેતરમાં લીમડા નીચે કાળા રંગનો સાપ જોયો. અને પાંચમું, મેં શાળાએ જતા સુભદ્રા કાકીના ખેતરમાં લીમડા નીચે કાળા રંગનો લાંબો સાપ જોયો. ત્યાર પછી પ્રશ્ન નંબર 10, ઉદાહરણ મુજબ વાક્ય લખો. જેમાં, હું બજારમાં ગયો હતો. હું બજારમાં જાઉં છું અને હું બજારમાં જઈશ. તો પેલું વાક્ય, અમે સાપ જોયો હતો. અમે સાપ જોઈએ છીએ અને અમે સાપ જોઈશું. ત્રીજું, અમે ગીરના પ્રવાસે ગયા હતા. અમે ગીરના પ્રવાસે જઈએ છીએ. અમે ગીરના પ્રવાસે જઈશું. ભરતે પતંગ ચગાવ્યો હતો. ભરત પતંગ ચગાવે છે. ભરત પતંગ ચગાવશે. મિતાલીએ ગૃહ કાર્ય કર્યું હતું. મિતાલી ગૃહ કાર્ય કરે છે અને મિતાલી ગૃહ કાર્ય કરશે. સાહેબે વ્યાકરણ શીખવ્યું હતું. સાહેબ વ્યાકરણ શીખવે છે. સાહેબ વ્યાકરણ શીખવશે. ત્યાર પછી પ્રશ્નોના ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, વ્રત એટલે શું? વ્રત શા માટે કરવામાં આવે છે? તો વ્રત એટલે નિયમ લઈને આચરવામાં આવતી સંયમાત્મક ને ધાર્મિક ક્રિયા.
હિન્દુ અને જૈન ધર્મમાં વ્રત એ ઉપાસનાનું મહત્વનું અંગ છે. વ્રત કરવાથી તમારી આધ્યાત્મિક ઉન્નતિ થાય છે, તમારામાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, સાથે સાથે તમારા હૃદયની તંદુરસ્તી, મગજની ક્ષમતા અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આમ વ્રતથી સ્વાસ્થ્ય માટે પણ ઘણો ફાયદો થાય છે. બીજો પ્રશ્ન, સાપ માણસ જાતને શી રીતે ઉપયોગી બને છે? તો સાપ સંપૂર્ણ માંસાહારી જીવ છે અને તેના ખોરાકમાં નાના જીવડા, ઈયળોથી લઈને નાના મોટા પ્રાણીઓ છે. મુખ્યત્વે 80% સાપ ઉંદર પ્રજાતિના પ્રાણીઓ પર નિર્ભર છે. ખેતરોમાં અને ગોડાઉનોમાં અનાજનો સૌથી વધુ બગાડ આવા પ્રાણીઓ જ કરે છે. એક સંશોધન મુજબ પુખ્ત વયનો સાપ સરેરાશ રોજ 3-5 ઉંદર પ્રજાતિના પ્રાણીઓનો શિકાર કરે છે. ભારતમાં જે કુલ પાક થાય છે તેનો સૌથી વધુ 23% પાક ઉંદરો બગાડ ઉંદરો કરે છે. ઉંદરોની પ્રજોત્પત્તિ ખૂબ ઝડપી થાય છે. આથી જો સાપ ઉંદરોને ખોરાકમાં ન લે તો અનાજનો જથ્થો ઘણો ઓછો થઈ જાય. આ ઉપરાંત સાપનું ઝેર કેટલીક જીવનરક્ષક દવાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. લકવા માટે, થ્રોમ્બોસિસ માટે, લોહી વહેતું અટકાવવા, કેટલાક અંશે કેન્સર માટે અને ખાસ કરીને વિષ પ્રતિરોધક રસી બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. ત્રીજો પ્રશ્ન, નાગણના બધા બચ્ચા સાથે જીવતા નહીં હોય? તો નાગણ એક સાથે 50-55 જેટલા ઈંડા મૂકે છે, પરંતુ નાગણના બચ્ચા ઈંડામાંથી નીકળ્યા બાદ માતાથી સ્વતંત્ર વિચરણ કરતા હોય છે. નાના હોય ત્યારે તેમના પ્રાકૃતિક દુશ્મનો ઘણા હોય છે. આથી જ્યારે તેઓ નિસહાય અવસ્થામાં હોય ત્યારે જ મોટાભાગના બચ્ચાઓનો શિકાર થઈ જાય છે. આથી નાગણના બધા બચ્ચા જીવિત રહેતા નથી. ચોથો પ્રશ્ન, તમારા વિસ્તારમાં કોઈને સાપ કરડે તો શું ઉપાય કરવામાં આવે છે? તમારા વિસ્તારમાં મોટાભાગના લોકો શિક્ષિત છે, આથી તેઓને સાપ કરડે તો તેઓ ઘરે પ્રાથમિક સારવાર લઈ સત્વરે ડોક્ટર પાસે જઈ યોગ્ય સારવાર કરાવે છે. સાપ ઝેરી હોય તો તેની વિષવિરોધી રસી પણ મુકાવે છે. છતાં અમારા વિસ્તારના કેટલાક લોકો ઓછા શિક્ષિત કે અંધશ્રદ્ધાળુ છે કે જેઓ સાપ કરડે ત્યારે ભૂવા પાસે જઈ મંત્રાવે છે, મદારી પાસે જઈને નાગ દ્વારા ઝેર સુસાવે છે અથવા અન્ય બાધા માનતાઓ રાખે છે. આમ કરવાથી જેને સાપ કરોડ્યો હોય તે વ્યક્તિ શારીરિક રીતે ઘણી દુઃખી થાય છે અને ક્યારેક ઝેરી સાપ કરડ્યો હોય તો તેનું મૃત્યુ પણ થાય છે. પ્રશ્ન 12, કાવ્યનું પઠન કરો. કવિએ કરેલા વ્યંગને શિક્ષકની મદદથી સમજો. સાપ, સચ્ચિદાનંદ હીરાનંદ વાત્સ્યાયન અગ્નિ. સાપ, તુમ સભ્ય તો હુએ નહીં, નગર મેં બસના ભી તુમ્હે નહીં આયા, એક બાત પૂછું ઉત્તર દોંગે, તબ કેસે સીખા ડસના, વિષ કહા પાયા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે આપેલી કાવ્ય પંક્તિ છે તેનો અર્થ તમારે તમારા મિત્રો પાસેથી જાણવાનો છે. તો આશા રાખું છું આપને આ વિડીયો ગમ્યો હશે. કેવો ગમ્યો તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ સમગ્ર પાઠની PDF જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં તમે 7 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાયપોથી સોલ્યુશનની PDF એકદમ ફ્રીમાં જોઈ શકશો. કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. તો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.